અને વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3માં ગણિતના પુસ્તકની અંદર પેજ નંબર 157 આવ્યા, બધું તમારે ગણિતનું પુસ્તક ખોલવાનું છે. આજની તારીખ છે 22/3, બરાબર. તો જુઓ કે કોના જગમાં વધુ સમાશે. નૈના અને જીતુ શું કરી રહ્યા છે, જો તો આપણે જોવાનું છે. જો નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાશે. અને નૈના પાસે કેટલા જગ છે, બરાબર. હવે એક પ્યાલો પાણી આ પ્યાલો છે, હવે એના જગમાંથી એક પ્યાલો પાણી રેડે છે ત્યારે અડધું આવ્યું, એટલે અર્ધ નીચે, બરાબર. તો જો કંઈ નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે. જો એક પ્યાલો ભરે તો આટલું છે, તો 2 પ્યાલે આટલું, 3 પ્યાલે આખો જગ પૂર્ણ થાય. તમે શું વિચારો છો, તમારે વિચારવાનું છે. જો જીતું તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાશે. તો જો કોના જગમાં વધુ પાણી સમાશે. હવે જગ જીતુનો જગ નૈના કરતાં મોટો છે, બરાબર. એટલે એને વધારે પ્યાલાની જરૂર પડે. તો કે તમારા મતે જીતુએ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ. તો જુઓ, આ 1, 2, 3 અને 4, બરાબર. જો જીતુ તેના જગમાં વધુ એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ જેટલો ભરાશે. તો નૈના કરતાં એક પ્યાલો વધારે રેડે તો એનો પ્યાલો ભરાવે. જુઓ, તે માટલા ભરવા. નસીબ અને અબ્દુલે પાણીથી તેમના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે. તેમની બોટલ ભારે છે અને માટલીઓમાં રેડે છે. હવે જો આ માટલીઓમાં એની બોટલો છે, આ બોટલોથી એ કઈ રેડે છે, માટલામાં. નસીબને નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી. આવા નસીબે આ બોટલ કેટલી વાર ભરી, માટલામાં 16 વાર. પણ અબ્દુલને માટલી ભરવા નળથી 8 વાર બોટલ ભરવી પડી. હવે જો કે અબ્દુલ અને નસીમ, આ નસીમે કેટલી વાર ભરી, 16 વાર, અને અબ્દુલે 8 વાર. નસીબ અબ્દુલ કરતાં વધુ વખત કેમ ગઈ, કારણ કે એની બોટલ નાની છે અને અબ્દુલની મોટી છે. સોરી, નસીબની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં ખાઈ જગ્યા બમણું, એટલે કે અડધું 3 ગણું પાણી સપાય છે. કેટલા પ્યાલા, જુઓ અ અને બ, કે બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે. અ માટલામાં બ, એટલે માટલા કરતાં બમણું, એટલે કે પાણી સમાય છે. માટલાને ભરવા માટે કેટલા પાણીની જરૂર પડે. હવે ખાડા ભરવા. કે કોઈમાં નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે. તેઓ એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે. અ ખાડો, એટલે કે 9 મગ કાંકરા ભરાય છે. મગ એટલે કે જે બાળકો પાણીનો જગ આવે, કપ, એ, બરાબર. બ ખાડો, એટલે 18 મગ કાંકરાથી ભરાય છે. અને ક ખાડો, એટલે કે 12 મગ કાંકરાથી ભરાય છે. તો આપણે જોવાનું કે અ બ ઢગલો છે, અ બ અને ક, બરાબર. તો જુઓ, આ જગ એમને ભર્યું છે મગના કાંકરાથી, ક એટલે કે 12 કાંકરાથી ભરાય છે. જુઓ, અહીંથી અ બ અને ક, જુઓ આ શું છે, મગ, મગ. હવે ચિત્રમાંના ખાડાને સાચું અને તેમ અ બ અને ક નામ આપો, બરાબર. એટલે કે સૌથી મોટો ખાડો કયો છે, તો સૌથી મોટો કયો છે, જુઓ આ જે બ છે એ કયો છે, સૌથી મોટો ખાડો છે. એટલે આપણે અહીં લખીશું બ, કે જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો આ અ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ. તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ, જો અ ખાડો, બરાબર, અમાં 5 જગ જોઈએ છે, તો બ ખાડાને ભરવા કેટલા જગ જરૂર પડે. તો બમાં કેટલા છે, બ એટલે કે 18 મગ કાંકરાથી ભરાય છે. 9, 12 ને કેટલા ઉમેરે, 2, એટલે કે 14. તો કેટલા ખાડાની જરૂર પડે, 14, બરાબર. તો જો આ રીતના આપણે રૂપાંતર કરીએ કે 2 લીટર બરાબર 2000 મિલી. આગળ આપણે શીખી ગયા મિલી અને એમાં, જો આગળ શીખી ગયા કે લીટર કે મિલીટીને પ્રવાહીમાં સમાવી શકાય છે. 1 લીટર બરાબર 1000 મિલી લીટર. તો 2 લીટર બરાબર 2000 મિલી અને 5 લીટર બરાબર 5000 મિલી. હવે 6 લીટરને 200 મિલી, લીટર અને મિલી છે, એટલે શું થશે, 6200 મિલી. હવે આ બાજુ જો સૂચના મુજબ કે 4 લીટર અને 2 ગણું, એટલે કે ડબલ અને અડધું. હવે 4 લીટરનું 2 ગણું એટલે કેટલું થાય, 8 લીટર, અને અડધું એટલે 2 લીટર. અને 100 મિલી એટલે 200 મિલી, અડધું 50 મિલી. 2 ગણું કર્યું છે એટલે 100થી વધારે છે, એટલે 200 મિલી, અને અડધું એટલે 50 થાય. 6 લીટર એટલે 12 લીટર થયું, 6 દુ 12, ને અડધું એટલે કે
350 મિલી 700 મિલી અને 175 મિલી 500 મિલી બરાબર 1000 મિલી એટલે કે 1 લિટર બરાબર 1 લિટર બરાબર 1000 મિલી લિટર અને 250 મિલી હવે આપણે દાખલા જુઓ કે 1 6 લિટર પાણી ભરેલી બોટલમાંથી વિનોદે દિવસ દરમિયાન અડધું પાણી પીધું હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હતું 6 લિટરના અડધા એટલે 6 ભાગ્યા 2 એટલે કે કેટલું રહ્યું 3 લિટર હવે 1 તપેલીમાં 900 મિલી દૂધ હતું જયેશે તેમાંથી 250 મિલી દૂધ પીધું તો હવે તપેલીમાં કેટલું દૂધ બાકી રહ્યું તો 900 મિલી ઓછા 250 મિલી એટલે શું કહીશું 0 0માંથી 5 જાય ને એટલે આપણે 10 અક્લે એટલે 8 ને 10 દસમી 5 એટલે 5 આઠમી 2 એટલે 6 એટલે 650 મિલી એ રીતના આપણ આ દાખલા તમારે ગણવાના છે તો આપણી ગણિતની નોટબુકની અંદર બરાબર જો આ ગણિતની નોટબુકમાંથી અહીં સુધી તમારા સારા સારા દાખલા ગણવાના છે બરાબર થેન્ક યુ